દહેગામ તાલુકાના 370 વિધવા બહેનોને વિધવા સહાયનો ઓર્ડર આપવાનો કાર્યક્રમ આજે મામલતદાર કચેરીએ યોજવામાં આવ્યો. વિધવાઓને રૂબરૂ બોલાવી ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યા. ખાતે આજે તાલુકાના વિધવા બહેનોને એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે આ કાર્યક્રમમાં દહેગામ તાલુકાના 370 વિધવા બહેનોની મામલતદાર શ્રી HL રાઠોડ તેમજ પ્રાંત અધિકારી વિરલબેન દેસાઈ અને એટીવીટી નાયબ મામલતદાર GC રાવલની ઉપસ્થિતિમાં આજના દિવસે સેવા સદન કચેરીના દહેગામ તાલુકાના વિધવા સહાયના બહેનોને બોલાવીએ વિધવા સહાયના ઓર્ડર આપવામાં આવ્યા હતા. અને અગાઉ પણ દહેગામ તાલુકાના વિધવા બહેનોને 3 જેટલા કેમ્પો કરીને વિધવા બહેનોને ઓર્ડર આપવામાં આવ્યા હતા. સ્થાનિક મામલતદારની કાર્યશૈલીમાં એવી રજૂઆત છે કે જો વિધવા બહેનોને એક જ જગ્યાએ ભેગા કરીને ઓર્ડર અમારા રૂબરૂમાં આપવામાં આવે તો તાલુકાના વચોટિયા દલાલોને આ વિધવા બહેનો ભોગ ન બને અને અમે તેમને રૂબરૂ બોલાવીને તમામ પ્રકારની માહિતી આપીને ઓર્ડર આપવામાં આવ્યા હતા. તેથી આજે આ સેવા સદન કચેરીમાં વિધવા બહેનોને જાણે કે મેરો ભરાયો હોય તેવો કાર્યક્રમ જોવા મળ્યો હતો. અને આજે વિધવા બહેનોને 1,250 રૂપિયાના ઓર્ડર મળતા બહેનોમાં ભારે ખુશી વ્યાપી જવા પામી હતી અને તેથી તાલુકાના વિધવા બહેનોને વિધવા સહાયના ઓર્ડર મળતા સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા જોવા મળતા હતા તથા તાલુકાના મામલતદાર અને પ્રાંત અધિકારીનો પણ ખુદ હૃદયપૂર્વક વિધવા બહેનોએ આભાર માન્યો હતો. કારણ કે વિધવા બહેનોને કોઈ તકલીફ વિના વિધવા સહાયના ઓર્ડર મળતા ભારે ખુશી જોવા મળી હતી. અગરસિંહ ચૌહાણ, JDSTV, દહેગામ. આપણે શું કેવું છે તે અમારા સાહેબે બહુ જ ખૂબ લાભ આપ્યું છે અને એમ અત્યાર સુધી અમારે કોઈ કશું આપતું નહોતું અને આ બધું સરસ સીમકાર્ડ યોજના કાઢી છે એ બધી બહેનો માટે સરસ કાઢી છે. તેથી એ પૈકી અમે બહુ ખુશી છીએ. અમને બહુ યોજના સારી બતાવી છે સાહેબ. ક્યાંથી આવો છો બેન? યોન બહુ અમે આભાર માનીએ છીએ, ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ક્યાંથી આવો છો? અમે ખુશ થઈ ગયા છીએ. અમે ખાનપુરથી આવ્યા છીએ.